જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ગત અઠવાડિયામાં કમોસમી વરસાદ થયો હતો, જેના કારણે ખેડૂતોનું જીરા ચણા ખરીફ પાકને ભારે નુકસાન થયું. લીંબુડા, હડિયાણા, વાવડી, બાદન પર, જોડિયા, કુનડ સહિત અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ પડવાથી શિયાળામાં વાવેલ જીરાના પાકમાં ઉતાર આવવાથી ઘણા બધા ખેડૂતોના જીરાના પાકનો બગાડ થવાથી જીરાના પાકમાં ટ્રેક્ટર હાંકીને નાશ કરવા માંડ્યા છે. તેમજ ખેડૂત ઉપર જીરાના પાક વાવવાથી પાકની નુકસાનીથી રૂપિયાના ખર્ચમાં ડૂબી ગયા. બીજા પાક વાવવા માટે રૂપિયા નથી. ચણાના પાકમાં પણ નિષ્ફળ જવાની ભીતિએ અન્ય ખેડૂતો સરકાર પાસે સર્વ કરીને નિષ્ફળ પાકની સહાય કરવા માટે વિનંતી કરી રહ્યા છે. આ વર્ષે કમોસમી વરસાદ થયો છે, બે ત્રણ દિવસ પહેલા, એમાં જીરુનો પાક સંપૂર્ણ નિષ્ફળ થઈ ગયો છે, ઉતરી ગયો છે જીરુ. આપ જોઈ શકો છો ખેતરમાં રાપ કાઢી નાખી છે, પૈડા માથે પાટું એવું થયું છે, ડબલ ખર્ચો ચડાવ્યો અને હવે કંઈક નવું વાવેતર વાવવું પડશે. બીજું ચીણાનું વાવેતર કરેલ છે, એમાં પણ ખાર ધોવાઈ ગયો છે, એના હિસાબે ચીણાનો પાક પણ નિષ્ફળ જાય એવું લાગી રહ્યું છે. તો આપ સરકાર પાસે અમારી એવી માંગણી છે કે આનું કંઈક સર્વે કરાવી અને રાહત આપે એવી સરકાર પાસે અપેક્ષા રાખી છે. મારું નામ રામોલિયા જયસુખભાઈ છે, હું લીંબુડા ગામનો ખેડૂત છું અને જીરાના પાક અત્યારે જીરાના પાકને બહુ મોટી નુકસાની છે. જીરું વરસાદના કારણે ઉતરી ગયું છે, કમોસમી વરસાદના કારણે, અને કાળી ચરમી છે, કાળીઓ આવી ગયો છે, એટલે ખેડૂતને પૈડા ઉપર પાટું છે, માથે ઓઢીને રોવું પડે એ પોઝિશન અત્યારે આવી ગઈ છે. અને બીજું તો શું છે, જીરાના જોથો હાવ પાક ફેલ ગયો છે, નિષ્ફળ ગયો છે, અને ચણા છે બધામાં નુકસાની છે. આ શિયાળુ કમોસમી વરસાદના કારણે બધી નુકસાની છે. હર્ષલ ખંડેડિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જામનગર.